સુરતના પાંડેસરામાં નાયબ ખેતી નિયામક ટીમના દરોડા, નીમ કોટેડ યુરિયાની 56 થેલી ઝડપી પાડવામાં આવી. ગુજરાતમાં ખાતરની અછત વચ્ચે સુરતમાંથી સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. બાતમીના આધારે નાયબ ખેતી નિયામકની ટીમે પાંડેસરામાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી નીમ કોટેડ યુરિયાની 56 થેલી ઝડપી પાડી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખેતીવાડી અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં રાધે કંપનીના સિક્યુરિટીની સંડોવણી હોવાનું બહાર આવ્યું. સિક્યુરિટી સોસાયટીના એક મકાનમાં શંકાસ્પદ યુરિયાની થેલીઓ ખાલી કરાવતો હતો, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી. સુરતની સંયુક્ત ખેતી નિયામકને પાંડેસરા વિસ્તારની સોસાયટીના મકાનમાં એક ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયાની થેલી ખાલી થઈ રહી હોવાની બાતમી મળી હતી, જેથી નાયબ ખેતી નિયામકના ખેતીવાડી અધિકારી અને અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા પાંડેસરા પોલીસને સાથે રાખીને બમરોલી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં 4 બેગમાંથી સબસિડીયુક્ત ખેત વપરાશ અંગેનું નીમ કોટેડ યુરિયા હોવાનું પ્રાથમિક અનુમાનના આધારે નમૂનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા. આ તપાસમાં અન્ય આરોપીની સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સરકારી પરીક્ષાઓમાં થતી પેપર લીકની ઘટનાઓને રોકવા સરકાર એક્શનમાં, વિધેયક લાવીને કડક સજાની કરાશે જોગવાઈ. ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે, જેનું બિલ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલનું નામ આપવામાં આવ્યું. ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 સરકાર લાવશે. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઈ જશે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિન સરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઈ છે, જેમાં કૌભાંડીઓની મિલકત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી 2 વર્ષ માટે બાકાત રાખવાની જોગવાઈ છે. આ વિધેયકમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે, તો પેપર લીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચૂકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપર લીક કરનારની સ્થાવર જંગમ મિલકત પણ જપ્ત થઈ શકશે. પરીક્ષા મંડળની કોઈ પણ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષા મંડળની કોઈ પણ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિન જામીન પાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં.